रामदेव जी महाराज ने एनी साथे नेत्रादेव माता नु एक एवं मंदिर छे जे अलौकिक मंदिर छे जे तमने लगभग गुजरात में एक साथे नहीं जोवा मळे के मारा चंद्र नारा तारा मंगल नारा तारा बुध नारा गुरु नारा सूर्य नारा शुक्र नारा शनि राहु केतु એના જાપ કરવાના આવી. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે હું આવ્યો છું અમદાવાદના હાથીજળ વિસ્તારમાં રામદેવ પીર મંદિરના દર્શને. તો આ મંદિરનું મહત્વ શું છે, આ મંદિરે આજે અષાઢી બીજે કેમ પબ્લિક ઉમટી પડે છે, જેટલું રથયાત્રાનું મહત્વ છે એટલું જ આજના દિવસે અહીંયા રામદેવ પીરના મંદિરના દર્શન કરવાનું મહત્વ છે. તો આ મહત્વ આજના દિવસે કેમ વધારે છે આ તમામ વસ્તુ જાણીશું, સાથે જ મંદિરના પૂજારી સાથે પણ વાત કરીશું. તો ચલો મંદિરના દર્શન કરીએ અને મંદિરમાં ભક્તોનો ધસારો કેમ છે, કેમ આજે લોકો ઉમટી પડશે. સાથે જ એ પણ જણાવીશ કે અહીંયા નવગ્રહનું મંદિર આખા ગુજરાતમાં અહીંયા એકમાત્ર અમદાવાદના વિસ્તારમાં છે, તો એનું પણ શું મહત્વ છે એ પણ જણાવીશું. ચલો મારું નામ રાજેશ દુધરેજીયા છે અને હું અહીંયા ઘણા વર્ષોથી સેવામાં આવું છું, કારણ કે મને અહીંયા જ આશ્રમમાં આ લોકોએ રાખ્યો હતો અને ભણાવીને મોટો કર્યો છે. એટલે આપ જોઈ રહ્યા છો આ રામદેવજી મહારાજનું આ એક માત્ર રામદેવજી મહારાજને એની સાથે નેત્રાદેવ માતાનું આ એક એવું મંદિર છે જે અલૌકિક મંદિર છે જે તમને લગભગ ગુજરાતમાં એક સાથે નહીં જોવા મળે કે માતાજી અને બાપા. રામદેવજી મહારાજ એ રીતે વખણાવું છે કે જે બધા વર્ણ હરેક વર્ણને આવકારે છે, એવું નથી કે અહીંયા કોઈ પણ વર્ણ આવી જાય. એના હિસાબે લોકો અહીંયા વધારે દર્શનની ભીડ થાય છે અને રામદેવજી મહારાજનું મહત્વ બીજ અને શુદ્ધ બીજ અને પૂનમનું હોય છે, જેમાં લોકો પોતાની માનતાઓ પોતાના કંઈ પણ એની ઈચ્છાઓ હોય એ બાપા પાસે રાખી અને 12 બીજ ભરતા હોય છે. અહીંયા લગભગ 30,000 થી 40,000 માણસ હર બીજે હોય. આજનું મહત્વ વધારે એટલે છે કે અષાઢી બીજ બહુ મોટી બીજ ગણાય છે. એના હિસાબે રામદેવજી મહારાજ હરેક વર્ણ હરેક ધર્મ ગરીબ અમીર અને કોઈ પણ વ્યક્તિઓની અહીંયા આસ્થા લઈને લગભગ લોકો આવે છે, એના હિસાબે બહુ ભીડ હોય છે. અષાઢી બીજનું મહત્વ સૌથી વધારે હોય છે, એ સિવાય બધી બીજનું હોય, પણ મા બીજ છે, અષાઢી બીજ છે અને કાર્તક શુદ્ધ બીજ છે, આ બધી બીજ, ભાદરવી બીજ છે એ બાપાનો નોરતાની બીજ ગણાય છે, એમાં સૌથી વધારે મહત્વ હોય છે. બરોબર, આ ત્રણ બીજનું મોટું વધારે મહત્વ હોય છે. રાહુ કેતુ એના જાપ કરવાના આવે. તો કોઈને મંગળ નડતો હોય એવું હોય એના જાપ કરાવવા પડે, જેને રાશિ જેવી હોય એટલા જાપ કરાવવા પડે.
ગુરુદેવ બરાબર એ આ સૂર્ય સૂર્યદેવ હા સૂર્યની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને શું છે એનું મહત્વ સૂર્યને એટલે જળ ચરાવવાનું આવા જે સૂર્યનારાયણ તત્વ એ તમારે જળ ચરાવવાનો જાપ જપ્પા પર એ કરતા હોય તો ઓકે આ શુક્ર શુક્રદેવ એ આસન નહીં એના શનિ મહારાજ ની પૂજા કરવાનું અહીંયા મહત્વ લખેલું છે શનિ મહારાજ ને ખાસ શું આપણે અર્પણ કરવાનું ને શું હોય તલ શિકારા નાળિયો બીજું તેલ એ બધું કરવાનું આવે શનિદેવ જેને નડતા હોય અને હા એ કરવું પડે જાત કરવા પડે પછી એને વિશેષ પૂજા વિધિ કરવી પડે ઓકે તો મિત્રો આ જોઈ શકો છો તમે આ મંદિર પરિસર છે લકડંગ દરબાર સંત શ્રી લાલ ગેબી બાપુ આશ્રમ ની સમાધિ સ્થળ છે આ સંત શ્રી લાલ ગેબી બાપા ની સમાધિ સ્થળ છે એના પણ દર્શન કરીએ ચલો બાપા ની અહીંયા સમાધિ છે શ્રી લાલ ગેબી આશ્રમ લાલ બાપા અહીંયા સમાધિ લીધી હતી એમનું સમાધિ સ્થળ છે આજના દિવસે ખૂબ મહત્વ રહેલું છે તમે રામદેવપીર ના દર્શન કરો અને સમાધિ સ્થળ ના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી છે સંત શ્રી લાલ બાપા ના સમાધિ સ્થળ ના તો તમારે અચૂક દર્શન કરવા જ જોઈએ સમાધિ સ્થળ નું મહત્વ છે સમજાવો આ લાલ બાપા ની સમાધિ છે સમાધિએ લાલ બાપાએ જ્યારે નાનપણથી 12 વર્ષ સુધી ગિરનારમાં કર્યા અને ગિરનારમાં એને જેબી બાપા મળ્યા અને જેબી બાપા મળ્યા પછી 12 વર્ષ સુધી હરિજનવાસમાં જ્ઞાન આપી સત્સંગ આપી અને તે કર્યું અને ત્યાર પછી આવા 4 આશ્રમો કર્યા એમાં પહેલો આશ્રમ અમારો આ લાલગીબી આશ્રમ હાથીગણ કર્યો ત્યાં કર્યો અને એને જેમ સમાધિ લેવાનું થયું ત્યારે એને વચન આપ્યું અને 5મને દિવસે બાપાએ વિદાય લીધી અને એ લંડન ગયા લંડન ને વાત કરી હતી કે હવે હું નહીં રહું એટલે એ અમારે અહીંયા છે અને અત્યારે દર બીજે અહીંયા હરિહર અને પ્રસાદ થાય છે અને અહીંયા જે બાધાઓ લે છે એ બાધા બાપા પૂરી કરે છે એવું છે બોલો લાલ બાપા ની જય મિત્રો આ અખંડ જ્યોત છે એ સતત અહીંયા ચાલતી હોય છે આ જ્યોત ના દર્શન માત્ર અષાઢી બીજ થી કરવાથી ધન્યતા અનુભવી શકો છો
એક સેવાનો યજ્ઞ છે જેને લોકો મહિલાઓ અહીંયા સેવા આપતા હોય છે. અવિરત ભંડારો ચાલતો હોય છે એના માટે અષાઢી સુદ બીજના દિવસે આ મંદિરની અંદર જે ભંડારો ભોજન પ્રસાદ જેને આપણે કહીએ છીએ ભોજન પ્રસાદ માટે એનું રસોડું છે. આ રસોડાની અંદર તમામ વસ્તુઓ બની રહ્યા ઢોકળા છે ઢોકળા બની રહ્યા છે શાક દાળ દાળનું છે દાળ બની રહી છે બટાકા છે બટાકાનું મશીન છે બટાકા કટ થઈ રહ્યા છે જોઈ શકો છો જોયા તૈયાર થયેલા હોય આ મશીનની અંદર નાખવાના હોય આ નાખ્યા એટલે અહીંયાથી આ રોટલી તૈયાર અને આ રોટલીનું મશીન જ છે એટલે વણવાની ઝંઝટ જતી રહે અને તૈયાર થઈ જાય છે રોટલી બેન નાખી રહે છે અંદર રોટલી લોયા જો આ મશીન આખું કેવી રીતે કામ કરે છે જો તમે અંદર નાખશે ઓકે એટલે આ રોટલીનું સીધી રોટલી અહીંયા ગરમ થઈને તૈયાર થતી હોય છે તેલ લગાવવામાં આવે અને બીજી રોટલી લોકો સુધી પહોંચાડવામાં આવે તો અહીંયા ભંડારો પણ એટલો જ ચાલતો હોય છે પ્રસાદનું વિતરણ અહીંયા થતું હોય છે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જો ભક્તો આનંદથી મનથી ઉલ્લાસથી ભોજન માણતા હોય છે આજના દિવસે તો કાકા બપોર સુધી ચાલે મોડા સુધી ભંડારો ચાલે છે ત્રણ વાગ્યા સુધી જો એટલે આજના દિવસે ત્રણ વાગ્યા સુધી ભંડારો ચાલતો હોય છે આપણે ત્રણ વાગ્યા સુધી હોય છે સાંજે 8-9 7 વાગ્યાથી ઓકે એટલે સાંજે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય એટલે 10-11 વાગ્યા સુધી હશે હોય છે એમ તો રાત્રે 7 વાગ્યા થાય તો રાત્રે 10-11 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી એટલે 12-1 આડો દિવસ છે અને રાત્રે 8-9 જન તહેવારના દિવસે આપણે જણાવીએ એમ કે 12 વાગ્યાથી ચાલુ થાય 3-4 વાગ્યા સુધી રહે પછી 7 વાગ્યા ચાલુ થઈ જાય અને રાત્રિના 10 વાગ્યા સુધી રહેતું હોય છે. મિત્રો તમને મેં આજે આખા દિવસ દરમિયાન અષાઢી સુદ બીજનું મહત્ત્વ પણ સમજાવ્યું નવગ્રહનું મંદિર પણ બતાવ્યું સાથે રામદેવ પીર મંદિરના દર્શન પણ કરાવ્યા તો આપને આ વિડીયો કેવો લાગ્યો અને તમે ક્યારે મુલાકાત લેશો અને જય બાબા રામદેવ પીર કોમેન્ટમાં ચોક્કસ લખજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો આવા જ અવનવા મંદિર અને વિવિધ દર્શન તમને કરાવીશું ત્યાં સુધી મને રજા આપો જય બાબા રામદેવ પીર.